नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 एसपी में चैप्टर 1 में सेक्रेटरी ना प्रकारों जोईशुं आपणे। जेमां आपणे अगाउ जोई गया के राजकर्ताओं जे छे पोताना पर्सनल काम माटे, अंगत पत्र व्यवहार माटे जे छे अधिकारीओ वापरता हता, पण आजना जमानामां जोईए तो समाजमां सेक्रेटरीनुं जे अर्थ छे તે ઘણો વ્યાપ પામ્યો છે, વિસ્તાર પામ્યો છે। વાણિજ્યનો વિકાસ જેમ જેમ થયો તેમ તેમ કાર્ય પણ વધતું ગયું, અને કાર્ય વધતાની સાથે સાથે કાર્યભાર પણ વધે છે, જેથી કરીને તમામ ક્ષેત્રે જે છે એ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે। આજના જમાનામાં જોઈએ તો આપણે જેમ કે નેતાઓ છે, અભિનેતાઓ છે, પ્રધાનો છે, બિઝનેસમેન જે છે, એ તમામે તમામ લોકો જે છે એ પીએ રાખતા હોય છે, સેક્રેટરી રાખતા હોય છે। સમાજમાં જે છે વિવિધ પ્રવૃત્તિઓ જે છે, જેમ કે સહકારી મંડળી છે, મજૂર સંઘ છે, ક્રિકેટર બોર્ડ છે, ક્રિકેટ બોર્ડ છે, વેપારી મંડળ છે, સરકારી નિગમો, સરકારી ખાતાઓ, આ તમામે તમામ જગ્યાએ આપણે જોઈએ તો સેક્રેટરીનું સ્થાન જે છે ખૂબ જ મહત્વનું અને અનિવાર્ય બન્યું છે। એટલે કોઈપણ કાર્ય જે છે સેક્રેટરી વગર ના કરી શકાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે। કેટલીક સંસ્થાઓમાં તો એવું હોય છે કે સેક્રેટરી ના હોય તો કામ અટકી જાય। આમ તો આપણે જોઈએ કે વડાપ્રધાનને હિન્દીમાં જ પ્રધાનમંત્રી કહેવામાં આવે છે, અને રાજ્યના શાસકને જે છે એ મુખ્યમંત્રી કહેવામાં આવે છે, પણ ઇનશોર્ટ આપણે જોઈએ તો કામ તો સેક્રેટરીનું જ છે, બરોબર। પણ આપણે જે કાર્યો જે છે એ કાર્ય પ્રમાણે અલગ અલગ સેક્રેટરીના પ્રકારો પાડ્યા છે, અને તે પ્રમાણે તેમના નામ પણ પાડેલા છે। આપણે જોઈએ સેક્રેટરીના એમ તો 6 પ્રકાર છે, એમાં જો પહેલું કે ખાનગી સેક્રેટરી, બીજું છે રાજકીય સેક્રેટરી, ત્રીજું છે કંપની સેક્રેટરી, ચોથું રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, પાંચમું વિભાગીય સેક્રેટરી, અને છઠ્ઠું જે છે એ મંડળના સેક્રેટરી। કંપનીના સેક્રેટરીમાં જેમ કે સામાન્ય અને વહીવટી એમ બે ભાગ પડે છે, મંડળના સેક્રેટરીમાં આપણે જોઈએ જેમ કે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, ક્લબના સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, મંજૂર સંઘના સેક્રેટરી, વેપારી મંડળના સેક્રેટરી, સહકારી મંડળીના સેક્રેટરી। આપણે હવે મતલબ સમજીએ તમામે તમામ સેક્રેટરીના। ખાનગી સેક્રેટરી આપણે બધા જ જાણીએ છીએ કે જેને પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ, બધા લોકો તો એક ફેમસ નામથી બધા જાણે છે કે પીએ જેને આપણે ઓળખીએ છીએ, બરોબર। પીએ જે જેણે હાયર કરેલું હોય એ માલિકના તમામે તમામ કાર્ય જે છે, અંગત હોય, પર્સનલ હોય, કે પછી ઓફિસને લગતા કામ હોય કે બિઝનેસને લગતા કામ હોય, તમામે તમામ પ્રકારના કાર્ય જે છે સંભાળવાની જવાબદારી કોની હોય છે? પીએની હોય છે। આ સેક્રેટરી એટલે કે જે સચિવ તરીકે ઓળખાય છે, તે પોતાના ઉપરી વતી ટેલિફોનના જવાબો જે છે આપે છે, પત્ર વ્યવહાર કરે છે, તે ઉપરાંત દૈનિક કામગીરી એટલે રોજબરોજ જે કામગીરી હોય છે તે, મુલાકાતો કે કાર્યક્રમો ગોઠવે એટલે મીટિંગ્સ જે હોય છે તે અરેન્જ કરતા હોય છે, કારણ કે કાર્યભાર એટલા હોય છે કે તમામે તમામના કાર્યોની જે છે એ નોંધ રાખીને તેનો સમય બાંધવો પડે છે, જે કાર્યક્રમ નક્કી થયો હોય તેની સમયસર યાદ આપવાનું કાર્ય કરે છે। વર્તમાન સમયમાં જે છે એ ફિલ્મ કલાકારો, આજના જમાનામાં જોઈએ તો આપણે કોઈ પણ જેમ કે અમિતાભ બચ્ચન છે, બરોબર, તમામે તમામ લોકો જે છે પીએ રાખતા હોય છે, ઉદ્યોગપતિઓ જે છે, મોટા મોટા બિઝનેસમેન, મુખ્ય વહીવટીકર્તાઓ જે હોય છે, ઉચ્ચ હોદ્દા ધરાવનાર અધિકારીઓ જે હોય છે, રાજકીય નેતાઓ કોઈ જે હોય છે, વાણિજ્ય ક્ષેત્રના આગેવાનો એટલે કે પ્રાઇવેટ સેક્રેટરી જે છે એ રાખે છે, એટલે કોઈ પણ વેપાર મોટા અધિકારીઓ હોય તે પોતાના અંગત કાર્ય માટે પીએની અપોઇન્ટમેન્ટ કરે છે। વ્યવસાયી વ્યક્તિઓના કાર્યક્ષેત્રમાં વધારો થતાં તેઓ પણ પર્સનલ આસિસ્ટન્ટ જે છે એ રાખે છે, એટલે કે પીએ રાખે છે। જેમ કે આપણે જોઈએ તો ડૉક્ટર, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે જે છે સેક્રેટરીની નિમણૂક કરે છે, જો તેમનો વ્યવસાય મોટા પાયે હોય તો તેઓ એકલા હાથે હેન્ડલ ના કરી શકે, જો કોઈ પણ ડૉક્ટર હોય તો તેની હોસ્પિટલ એક મોટી શાખા ઉપર હોય, ફેમસ હોય એની હોસ્પિટલ, તો તે એકલા હાથે બધું કાર્ય કરી શકે નહીં, બધાના અપોઇન્ટમેન્ટ લેવાના,
એટલે કોઈ પણ એક્સાઇઝેડ કાર્ય હોય તો તેના માટે પણ તેમણે પીએ હાયર કરવો પડે છે. નિમણૂક કરતી વખતે ધ્યાન રાખવાની હોય છે બાબતો, જેમ કે વ્યક્તિ કેવો છે, વિશ્વાસુ છે, પ્રામાણિક છે, નિષ્ઠાવંત છે, આ તમામે તમામ ઓનેસ્ટી જે છે એ વ્યક્તિની પસંદ આવવી જોઈએ. કારણ કે ભરોસો જે છે એ સેક્રેટરીમાં ખૂબ જ અનિવાર્ય હોય છે. બીજું જોઈએ આપણે રાજકીય સેક્રેટરી. પશ્ચિમ દેશોમાં જ્યાં રાષ્ટ્ર પ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે ત્યાં આ ચૂંટાયેલ પ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, જે ખાતાના સેક્રેટરી તરીકે ઓળખાય છે. ભારતમાં પણ જે તે ખાતાના મંત્રી જ હોય છે, એટલે ખાતા પ્રમાણે જે છે એ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. આગળ આપણે જોઈએ કંપની સેક્રેટરી. કંપની ધારાના નવા નામ મુજબ 2013માં જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડથી વધુ હોય, ધ્યાન રાખજો અહીંયા, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી જે છે એ 5 કરોડથી વધુ હોય તેમાં સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત બને છે. બરાબર, એમાં કંપનીમાં સેક્રેટરીનું સ્થાન જે છે એ ખૂબ જ અગત્યનું હોય છે. કારણ કે કંપની ધારા મુજબ જે છે એ કંપની એક જ કૃત્રિમ વ્યક્તિ ધરાવે છે, જે કે તેનું ટર્નઓવર કેટલું છે વધારે છે, 5 કરોડ, એટલે તેનું ટર્નઓવર વધારે જ હશે. એટલા માટે ત્યાં જરૂરી બને છે કે કંપની જે છે એ સેક્રેટરીની અપોઇન્ટમેન્ટ રાખે, અપોઇન્ટ કરે. કંપની અને તેના માલિકો જે છે એ બંને જુદા જુદા હોય છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ હોય છે. કંપનીનું સંચાલન કોણ કરે છે? સંચાલક મંડળ. સંચાલક મંડળના બધા જ સભ્યો જે છે બધા જ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓથી પરિચિત નથી હોતા અને સ્થાનિક પણ નથી હોતા, કે બધા અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે. તેથી કંપનીનો વહીવટ અને નીતિ નિયમો અને ધારા જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, જે કંપની સેક્રેટરી તરીકે ઓળખાય છે. એટલે તમામે તમામ કાર્યોની નોંધ જે છે કંપની સેક્રેટરી રાખે. આમ કંપની સેક્રેટરી નિમણૂક જે છે એ સંચાલક મંડળ દ્વારા થાય છે. તે કંપનીનો કર્મચારી છે. સંચાલક મંડળ જે આદેશ આપે તેનો ફક્ત અમલ જ કરવાનો હોય, તેની પાસે કોઈ સ્વયંભૂ સત્તા નથી હોતી, એટલે પોતાની પર્સનલ સત્તા નથી હોતી. જે સંચાલક મંડળ કે તે તમામે તમામ કાર્ય તેને કરવાના. પણ સંચાલક મંડળ તરફથી અવારનવાર આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કંપની ધારામાં નિર્દેશિત ફરજો અનુસાર કાર્ય કરવાનું છે. એટલે અમુક કાર્ય પ્રમાણે પણ તેને સત્તા સોંપવામાં આવે છે અને તે અનુસાર જે છે કંપની સેક્રેટરી કાર્ય કરે છે. આમ જે છે સેક્રેટરી સંચાલક મંડળના અમુક જે છે એ અંકુશ હેઠળ કામ કરે છે. સંચાલક મંડળે આપેલી સત્તાના આધારે કંપની સેક્રેટરીના જે છે 2 પ્રકાર પાડવામાં આવે છે. એમાં પહેલું તો સામાન્ય સેક્રેટરી અને બીજું છે વહીવટી સેક્રેટરી. સંચાલક મંડળના જે સૂચનાઓ આપે તે આપણે જોઈએ કે તે મુજબના કાર્યો કરવાના હોય છે સામાન્ય સેક્રેટરીએ. એક તો જે છે કંપની વતી પત્ર વ્યવહાર કરવો, બીજું સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડવા, કંપનીના જે શેર ડિબેન્ચર હોય છે બહાર પાડવાનું કાર્ય કરવાનું, શેર વહેંચણી કરવી, તેની જપ્તી કરવી અને શેર ફેરબદલી કરવી, આ તમામે તમામ કાર્યો કરવાના. સભ્યોને સભા અંગે નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, સભા નોંધમાં મિનિટ્સ તૈયાર કરવી અને તેને રાખવી. એજન્ડા એટલે ટાઈમિંગ અનુસાર જે છે એ વિષયની નોંધ રાખવાની, જે મુદ્દા ઉપર વાતચીત કરવાની હોય સભામાં તેની એક લિસ્ટ તૈયાર કરવાની. કંપની ધારા મુજબ જરૂરી પત્રકો દસ્તાવેજો તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેને નોંધાવવા. તમામ જે પત્રકો જે છે અને દસ્તાવેજો છે એ તમામ તૈયાર કરવાના, તેને સાચવવાના અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેને હાજર કરવાના, નોંધાવવાના. ડિવિડન્ડની વહેંચણી કરવી.
આ હતા સામાન્ય સેક્રેટરીના કરવાના કાર્યો. હવે જોઈએ વહીવટી સેક્રેટરીના કયા કયા કાર્યો કરવાના હોય છે તે. એમાં પહેલું તો કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી, બીજું કંપની વતી વાટાઘાટો કરવી અને કરારો કરવા, કંપની તરફથી જે વ્યવહારો હોય છે તે કરવાના, હિસાબો પર નોંધ જે છે તે દેખરેખ રાખવી, તેની નોંધ કરવી, સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવા. એટલે સંચાલક મંડળને જે છે એ કંપની માટેના હિત તરફ કાર્ય કરવું, તેને મદદ કરવી, માર્ગદર્શન એટલે કે સલાહ આપવી, કંપનીના વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખવી, એટલે તમામે તમામ જે ખાતાઓ જે છે ખાતાની દેખરેખ રાખવી. આમ વહીવટી અધિકારી તરીકે જે છે સેક્રેટરી સંચાલકો અને કંપની એ બંને વચ્ચે જે છે એક કડી બને છે. આગળ જોઈએ રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. અત્યારે આપણે જોઈએ તો દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતોની નિમણૂક કરે છે, જેને આપણે રાજદૂત તેને એલસીઓ તરીકે ઓળખીએ છીએ, જેમનું મુખ્ય કામ જે છે પોતાના દેશમાં હિતોનું રક્ષણ કરવું અને પોતાના હિત દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું હોય છે. આવા સેક્રેટરીને જે છે રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કાર્ય કોના માટે કરવામાં આવે? પોતાના દેશ માટે કરવામાં આવે, જેના માટે આપણે રાજદૂત કાર્યાલય સેક્રેટરી તરીકે એની નિમણૂક કરવામાં આવે છે. આગળ સેક્રેટરી પ્રજા વિધાનસભાઓ કે સંસદ ચૂંટે છે. જે પક્ષ જે બહુમત ધરાવે તે પક્ષ જે છે સરકાર ચૂંટે છે, એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે, આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે છે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનદી એટલે કે IAS અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. IAS એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. આવા અધિકારીનું મુખ્ય કાર્ય જે છે એ જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. તેમને જે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાપણે કે પછી કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય તે જોવાનું છે. દાખલા તરીકે આપણે જોઈએ અહીંયા ઉદાહરણ આપેલા છે કે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી તરીકે, એટલે જે વિભાગ હોય એ વિભાગ અનુસાર સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આગળ જોઈએ આપણે મંડળના સેક્રેટરી. માનવ સંસ્કૃતિની વિકાસની જે આપણે જોઈએ તો ઘણે આજકાલ આગળ વધતું આપણે જોવા મળે છે. કોઈ પણ ક્ષેત્ર હોય, સામાજિક હોય, આર્થિક હોય, સાંસ્કૃતિક હોય, બરોબર, કોઈ પણ બાબત હોય તેમાં ઘણો બધો વ્યાપ જોવા મળ્યો છે. તેનો સ્વરૂપમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે. આવા પરિણામો જે છે એમાં મંડળમાં સેક્રેટરીની નિમણૂક ઊભી થાય છે. કેમ? કારણ કે તેનો વ્યાપ મોટો છે, તેનો વિસ્તાર મોટો થાય છે, તેનું સ્વરૂપ જે છે એ બદલાય છે. એટલા માટે તેમાં મંડળ પ્રમાણે સેક્રેટરી અલગ અલગ જોવા મળે છે. અહીંયા વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, જેમ કે આપણે જોઈએ કે શાળા અને કોલેજોમાં જે છે લોકશાહી પ્રણાલીની સમજ આપવા, વિદ્યાર્થીઓને અધિકારોને ક્રિયાન્વિત કરવા, વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાનામાંથી આવા સેક્રેટરીની ચૂંટી કાઢે છે, જે GS તરીકે ઓળખાય છે, એટલે કે જનરલ સેક્રેટરી. તમે જોશો કે તમે કોલેજમાં જશો તો એક GS મોનિટર તરીકે તેને નિમણૂક કરવામાં આવે છે, જે તમામે તમામ પ્રયોજનો જે છે યોજે છે. કોઈ પણ કાર્યક્રમ હોય તે કાર્યક્રમની આખી લિસ્ટ તૈયાર કરે, પછી આખા બધા જ તમામે તમામ ક્લાસોમાં જઈ છે નોંધ આપવાની વગેરે બધા જે કાર્યો જે છે એ GS કરે છે. આગળ જોઈએ આપણે ક્લબના સેક્રેટરી તરીકે.
કે રમત ગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને જે છે પ્રોત્સાહન આપવા માટે, સાકાર કરવા માટે ક્લબની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, BCCI વગેરે જે છે એ ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીની ચૂંટી કાઢવામાં આવે છે, એની નિમણૂક કરવામાં આવે છે, આવા જે છે તે અથવા તેને નીમવામાં આવે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે છે જે તે ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર પ્રવર્તમાન નિયમો મુજબ તેનું સંચાલન કરવાનું છે. એટલે પરિસ્થિતિ અનુસાર જે છે નિયમો પણ બદલાય છે અને નિયમોના આધીન રહીને સેક્રેટરીએ જે છે એ પોતાના પ્રોફાઇલ જે ક્ષેત્રમાં જે છે આગળ વધવા માટે, તેનો વિકાસ લાવવા માટે કાર્ય જે છે એ કરવાનું હોય છે. આગળ જોઈએ આપણે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, જેમ કે દિલ્હી છે, કોટા છે, અમદાવાદ છે, જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓનું જે સંકુલન જે છે એ વિશાળ જોવા મળે છે. તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. સેક્રેટરી જે છે આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે જ ફરજ બજાવે છે. જેમ કે આપણે જોઈએ શૈક્ષણિક ક્ષેત્રે તો અલગ અલગ ફિલ્ડ હોય છે. આપણે જેમ કોમર્સ હોય, આર્ટ્સ હોય, BEd હોય, સાયન્સ ફેકલ્ટી હોય, તો દરેક ફેકલ્ટી પ્રમાણે જે છે એ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે, દરેકને જે કાર્ય જે છે એ વિભાગ અનુસાર વહેંચી દેવામાં આવે છે. આગળ જોઈએ આપણે મજૂર મંડળના સેક્રેટરી. દેશમાં જે છે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂરો જે છે, કર્મચારીઓ જે છે એ પોતાની માંગણીઓ સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા માટે જે છે મંડળો રજૂ કરે છે, ગ્રુપ તૈયાર કરે છે, જે મજૂર મંડળ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ભારતમાં ઇન્ટુક, એટલે જેને ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ તરીકે ઓળખાય છે, અને આઈટુક એટલે ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફેડરેશન તરીકે ઓળખાય છે. આ મંડળો જે છે પોતાની માંગણી અસરકારક બનાવવા, તેની રજૂઆત કરવા જે છે એ સેક્રેટરીની નિમણૂક કરે છે. ભારતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જે છે વીવી ગીરીએ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની જે છે સ્થાપના કરેલી. તમારે આ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાય. વેપારી મંડળના સેક્રેટરી, જેમાં કે વેપારી મંડળો છે, ઉત્પાદક મંડળો છે, સેવા મંડળીઓ છે, આ પોતપોતાના ધંધાના રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા અને તેને ઉકેલ લાવવા, તેનું સોલ્યુશન કાઢવા માટે એસોસિએશન કે મંડળી જે છે તેની રચના કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા ભારતમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ જે છે, બરાબર, ફિક્કી છે, જે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જેની રચના જે છે એ 1927માં કરવામાં આવી હતી, જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આવા મંડળની રચના જે છે એ સંચાલક મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. જે મંડળ બંધારણ નક્કી કરેલા હોય તે બંધારણ મુજબ નક્કી કરવામાં આવે છે. આગળ જોઈએ સહકારી મંડળીના સેક્રેટરી, જેમાં કે આપણે જોઈએ કે આર્થિક, સામાજિક કે સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સહકારી મંડળી જે છે તેની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે હાઉસિંગ સોસાયટીઓ માટે, પછી આપણે જોઈએ તો કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, એ શાળા કોલેજો કે પછી અન્ય સંસ્થાઓ જે હોય છે ત્યાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવે છે, જેમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આ સેક્રેટરી જે છે જે તે મંડળના નીતિ નિયમો અનુસાર સંચાલન કરતા હોય છે, એટલે જે મંડળના મુજબ નીતિ નિયમો ઘડવામાં આવે છે જેની રચના જે છે એ કરવામાં આવે છે.